પાકિસ્તાન પોલીસ આવ્યા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો અત્યારે છે ને અમે અહીંયા મેડી ઉપર આવી ગયા છીએ. હવે છે ને આજથી આપણે ધુંજારાની શરૂઆત કરવી છે. નેહા બેન આવ્યા છે ને, તો એ ગાલન ભાભી તમે એકલા છો તો ધુંજારા હું છું ને, તો તમને કરવા લાગવું એટલે તમારે ધુંજારા થઈ જાય, પછી એકલા કરવા ન પડે. તો નેહાના જે વેકેશન છે તો એ હજી રોકાવાની છે, તો આપણે બે ચાર દિવસ છે ને હવે ધુંજારાનો જ વ્લોગ આવશે. આપણે ઉપરથી શરૂઆત કરી છે એટલે પેલા બાર બાર બધું સાફ કરી લઈએ, પછી આપણે રૂમ ને એવું બધું સાફ કરશું. એટલે અહીંયા અમે ઉપર રૂમ છે ત્યાં સાફ સફાઈ કરવા માટે આવી ગયા છીએ. અહીંયા જો આપણી કેરીનો દાબો હજી નાખો તો ની બધી કેરી છે ને પાકી ગઈ છે. જો તમે જોઈ શકો છો કેવી સરસ પાકી ગઈ છે, એટલે પછી છે ને આપણે એને ખુલ્લી કરી દીધી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, આજ તમારું સ્વાગત છે. હા, જો આપડી કેરીઓ તો બધી પાકી ગઈ, હવે દીત્યા ફટાફટ ખાઈ જશે ને બધી કેરીઓ. તને ભાવે ને કેરીઓ? હા, તો આ કેરીઓ છે ને એ દીત્યા બધી ખાઈ જાય. કા દીત્યા? હા, ખાઈ જા, ખાઈ જા. બધા મજાક મસ્તી ચાલ્યા કરશે ને. અહીંયા જો નેહા બેન હેલ્પ કરવા માટે આવી ગયા છે. હાય, જય શ્રી કૃષ્ણ. અહીંયા છે ને આપણો રૂમ સરસ કમ્પ્લીટ થઈ ગયો છે. પોતું પણ આપણે નીચે મારી દીધું છે અને આપણો રૂમ આખો આપણે ચોખ્ખું કરી નાખ્યું છે. તો જો અહીંયા આઈપીએલ નો ફાઇનલ મેચ ચાલુ છે અત્યારે. ઓ બાપા, ધોની એલા સામે વાળો ખેલાડી ટ્રીટમેન્ટ પણ આપે લાગે, ત્યારે દવા પણ આપે. આઈપીએલ ના ખેલાડી આવ્યો આવ્યો, બોલો આવ્યો. વાહ, સિક્સ માર્યો ખેલાડી દે. વાહ વાહ વાહ. ચાલો, તો અત્યારે નેહા અને જલ્પા સાફ સફાઈ નું કામ કરે છે જોર શોરો થી. આપણે અહીંયા જોઈ લઈએ જો અહીં કઈક યુનિક વસ્તુ નીકળી અત્યારે સાફ સફાઈ માંથી. શું નીકળ્યું? ઉપર નો રૂમ તો સાફ થઈ ગઈ બતાવી દીધું છે ને. અહીંયા જો બધે અમે સાફ સફાઈ કરી ને બધો કચડો બાયને કાઢ્યો છે. અહીંયા છે ને ઉપર મેં બધે ધૂ પાડી લીધો છે અને હવે જો અહીંયા છે ને બધે આમ જેમ ને તેમ વસ્તુ બધી પડી હતી એ બધી વસ્તુ જો નીચે ઉતારી લીધી છે ને, એ ઢગલો કરી દીધો છે. અને એમાંથી જો મને છે ને આવું યુનિક વસ્તુ કઈક દેખાડી, આ છે લાકડાની કાથરોટ. અને આ જૂનવાણી સાંભેલું છે. બોનવીટર લાવને, કોમ્પ્લેન લાવને, ભેગા ફ્રી માં આવતા એમાં ભેગા આવ્યા હતા. એક લીધું ને પછી પાછું કે બે જોડી થઈ જાય ને, એટલે બીજો કોમ્પ્લેન નો ડબલ લેવો પડ્યો હતો એવું હતું. તો જો અહીંયા સાફ સફાઈ નું કામ ચાલુ છે અને અહીંયા છે ને આ પપ્પા નો જૂનો એક સીઆરપીએફ માં પપ્પા નોકરી કરતા ને, એટલે ત્યારનો આ ઓલું છે, આ બોક્સ શું કહેવાય એને, ત્યારનો ટ્રક છે. આ ટ્રક ટ્રક નહીં, ટ્રક નહીં, આ ટ્રક છે. આપણે ખોલીએ જો અંદર શું શું વસ્તુ હતી. આ ટોપી જો હોય, આ બધા ડ્રેસ નો બધો સામાન છે. એટલે સીઆરપીએફ એટલે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એવું આવે. બધા માણસો ને ખબર પોલીસ માં હતા ને ત્યારનું છે આ બધું. આ બધી ડાયરીઓ ને આ બધું એના ડ્રેસ નો બધું પણ તો સામાન છે. ઓ હિતેન્દ્ર પોલીસ બનવું ને, પોલીસ ની ટોપી પહેરી
પોલીસની ટોપી વાહ મસ્ત દિત્ય પોલીસ બની ગયો બાવા અને બીજું કે પપ્પાને છે ને ઇલેક્ટ્રોનિક ને ટેકનિકલ ને એ બધા વધુ શોખ છે જો આ બધી બુક જૂની મોટર રિવાઇન્ડિંગ મોટર રિવાઇન્ડર બનો કેટલા વર્ષ જૂની હોય છે આખી જોઈ લે આમાં તારીખ લખેલ હોય ને તો તારીખ તો નથી લખેલ પણ બહુ જૂની છે જો એટલું આ છે બધું હવે જો દીધી પોલીસના કપડાં જો તારે લેવા હતા ને આ પહેરલે પોલીસના કપડાં મોટા છે એક પેર લઈ ને એટલે તારે નહીં પહેરવો પડે બધું ઓ હે પોલીસ હે ભાઈ મોટો ઓ બાપા હે વાહ પોલીસ વાહ હે હાથ તો નથી હાથ હાર્યા ને આ બધી વસ્તુ અમે છે ને યાદી માટે જ રાખી ત્યારે અમે હું નાનો હતો ત્યારના આ બધા છે હવે ત્યાં મોટી થાય ને ત્યારે ત્યારે જોહે એ બધી વસ્તુ પોલીસ પોલીસ બની ગયા દિત્ય હો ભાઈ વાહ દિત્ય હા લગાડ દઉં હા લગાડવું બેજ લગાડ દેતો દિત્યાને પેકિંગ પેકિંગ લાગે હા એ તો ખોલ્યું જ નથી નવે નવું જ છે જો આ પણ અહીંયા લગાવવાનું છે ને અરે અભી ન્યાજ આમાં છે દિત્ય લગાડે લારી અહીંયા લગાડે અહીંયા છે આમાં તો જો આ બેજ છે વાહ આ પોલીસ વાળો અલગ હો ભાઈ એ બે બે સીસીટી છે તો દિત્યા એમ પૂછે કે તમે પોલીસ કયા બન્યા હતા એમ કયા બન્યા હતા પૂછી લે ને તાર બનવું કે તો નેહા ને જલપા ને અત્યારે છે ને કામ માં એટલા મજબૂર થઈ ગયા કે એને ખાવાનું યાદ ન થયું તમારે ખાવાનું નથી જલપા તાર ખાવાનું નથી મને કામ પૂરું ન થાય તો મને ભૂખ જ ન લાગે મારે ખાવું નથી આજે પૂનમ ને આવી પૂનમ ને બોલે ઓકે થોડીક વાર પછી ચાર પાંચ કેરીઓ ખાઈ લે એટલે કોઈ ચિંતા ન કરતા હવે ચાલો તો ઉપરનો રૂમ આપણે સાફ કરી નાખ્યો હતો ને પછી આપણે એ નીચે સાફ કરતા હતા તો હવે નીચે પણ આપણો જે આ વોલ છે એ આખો સાફ સફાઈ થઈ ગઈ છે સરસ મજાનું ક્લીન થઈ ગયો છે જો હું તમને બતાવું જો અહીંયા બધી ધૂ પાડીને વ્યવસ્થિત બધું ગોઠવી દીધું છે પાછું અને અહીંયા નીચે સરસ મજાનું ધોઈ નાખ્યું છે અને અહીંયા પણ જો આપણે કચરા પોતા કરી નાખ્યા છે મસ્તીના અને અહીંયા બધી સાફ સફાઈ સરસ થઈ ગઈ છે બરાબર ને નરેશ બરાબર કેટલું ગંદુ હતું બધું બહુ જ કામઢી છે બધું કામ કરી નાખો આવ કામ નો હીરો છે એટલે બધું સાફ કરી નાખ્યું ચાલો તો અહીંયા આપણે સાફ સફાઈ કરી લીધી ને પછી ભૂખ લાગી ગઈ હતી હું તો આજ પૂનમ રહી છું એટલે મારે તો કઈ ખાવાનું હતું નહીં તો પછી મમ્મી જો ગોલો લઈ આવ્યા છે આ 20 વાળો ગોલો છે ને 50 વાળો ગોલો છે તમારે કયો ખાવ 20 વાળો ખાઈશ 50 વાળો તો મને તો થોડો ઓવર થઈ જાય ચોકલેટ નાખેલ છે કે હું છે એ તો થોડુંક ખવાય રહ્યા હોય તો આ ન ખવાય ને રહ્યા હોય ચોકલેટ થોડી ખવાય હા આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય.